હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક જે બિલકુલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળે એ જ રીતે બનાવીશું આ શાક ટેસ્ટી હોવાની સાથે જ બનાવવામાં પણ એકદમ સરળ છે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે ફક્ત દસ મિનિટમાં આ શાક બનાવીને તમે ખાઈ શકો છો તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ગેસ ઉપર એક પેનમાં આપણે વન ફોર્થ કપ એટલે કે ચાલીસ ગ્રામ જેટલું તેલ ઉમેરીશું અને તેલને આપણે બરાબર ગરમ થવા દઈએ તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે હિંગ ઉમેરીશું સાતથી આઠ આપણે મીઠા લીમડાના પત્તા ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે એની અંદર વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેની અંદર મેં દસથી બાર કળી લસણની વન ફોર્થ ઇંચનો એટલે કે પા ટુકડો આદુનો અને ત્રણ નંગ લવિંગ્યા તીખા લીલા મરચાં લઈને વાટી લીધા હતા જો આ રીતે ફ્રેશ વાટીને એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બરાબર મિક્સ કરીને તીસ સેકન્ડ માટે એને સાંતળી લઈએ જ્યારે આદુ લસણ અને મરચાં બરાબર સાંતળાઈ જાય ત્યારે આપણે એની અંદર કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું બધું જ આપણે તેલમાં જ ઉમેરી દેવાનું છે હવે આપણે એની અંદર ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું ગ્રામમાં બસ્સોને પંચોતેર ગ્રામ ટામેટાને મિક્સરમાં મેં સહેજ અધકચરા પીસી લીધા હતા ધ્યાન રાખવું કે એકદમ સ્મૂધ નથી પીસવાના સહેજ અતકજરા જ પીસીશું હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને ટામેટાની પ્યુરી ઉમેરી છે તો તરત જ આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈએ જેથી ટામેટા જલ્દી ચડી જાય હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે એને કૂક કરીશું ટામેટાની પ્યુરીમાં બિલકુલ પણ કચાસ ના રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો સાતથી આઠ મિનિટ કૂક કર્યા પછી આપણે ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો કે શાકમાંથી બધું જ તેલ ઉપર આવી ગયું છે હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરવાનું છે તો મિક્સર જારની અંદર જ મેં વન ફોર્થ કપ પાણી ઉમેરીને એની અંદર એડ કરી દીધું છે હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર વન ફોર્થ ટી એટલે કે પાંચ ચમચી ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અડધી ચમચી એમાં આપણે ખાંડ ઉમેરી દઈશું જો તમે ખાંડ નહીં ઉમેરો તો આ શાક જે છે એ ટેસ્ટમાં ખાટું લાગશે એટલે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરવી ખૂબ જરૂરી છે તો બે મિનિટ હવે આપણે એને ખુલ્લું રાખીને જ કૂક કરીશું જેથી જે આપણે પાણી ઉમેર્યું હતું એ સરસ રીતે ઉકળી જાય તો જ્યારે પાણી આ રીતે સરસ ઉકળી જાય ત્યારે આપણે એમાં બેસનની સેવ ઉમેરીશું અહીંયા મેં અડધો કપ એટલે કે ગ્રામમાં પિસ્તાલીસ ગ્રામ સેવ લીધી છે તો અત્યારે એકાદ ટેબલ સ્પૂન સેવ મેં રહેવા દીધી છે પહેલાં આપણે આટલું બરાબર મિક્સ કરીને જોઈ લઈએ તો બાકીની જે સેવ છે એ પણ આપણે બધી જ ઉમેરી દઈશું ટોટલ પિસ્તાલીસ ગ્રામ સેવ ઉમેરી દીધી છે હવે ઢાંકીને બસ એક મિનિટ આપણે ધીમા તાપે એને થવા દઈએ એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને છેલ્લે એની અંદર જીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આ શાકને આપણે સર્વ કરી લઈશું ધ્યાન રાખવું કે બેસનની જે સેવ છે એ આ શાકમાં તમારે સર્વ કરતી વખતે જ એડ કરવાની છે અને બેસન સેવની જો રેસીપી તમારે જોવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ તો આ શાકને તમે લંચ કે ડિનરમાં બનાવીને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો ખાવામાં એ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ જ મિનિટ લાગે છે આ શાકને બનાવવામાં તો ફ્રેન્ડ્સ જો તમને મારી આજની આ શાકની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાયકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે અને જો તમારે મારી આજ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો